સર જ્યારે જ્યારે કોઈ આપણી સાથે કંઈક ખોટું કરે છે કે ખોટો વ્યવહાર કરે છે તો આપણા મનમાં દુશ્મની અને રોષની ભાવના હોય છે ઓ આપણે તો દાવો કરવો જોઈએ ના એક નાના સંદર્ભમાં જો તેઓ અમારી સાથે દુર્વ્યવહાર અથવા ખોટું કરે છે તો કેટલીક વાર આપણા મનમાં તેમના પ્રત્યે રોષ કે દુશ્મનીની ભાવના આવે છે અને ક્યારેક આપણે તેમને માફ કરીને વાત છોડી દઈએ છીએ તો મારો પ્રશ્ન છે કે આપણે એક રેખા ક્યાં દોરવી જોઈએ કે જેથી ભૂલ કરવાવાળાને એમની ભૂલ માટે જવાબદાર ગણી શકાય અને આપણે તેને ક્યારે માફ કરવા જોઈએ અને વાત ત્યાં જ છોડી દેવી જોઈએ આ જ પ્રશ્ન છે જુઓ આ બીજી વ્યક્તિ વિશે નથી તમારી માટે આ વિકલ્પ છે તમને જો વિકલ્પ આપવામાં આવે અત્યારે તમને બધાને તમારે જો એ પસંદ કરવાનું હોય કે કાં તો તમે સુખપૂર્વક આનંદપૂર્વક કે પછી ક્રોધ તણાવ અને રોષથી જીવી શકો તો કુદરતી રીતે તમારી પસંદગી શું હશે તમારે પસંદ કરવું પડશે હું હમણાં તમને આશીર્વાદ આપવાનો છું તમારી સ્વાભાવિક પસંદગી શું છે સુખપૂર્વક બરાબર કારણ કે દરેક વ્યક્તિ પોતાની માટે સૌથી વધુ આનંદની શોધમાં હોય છે તમે તેને સુખ કહી શકો છો આનંદ કહી શકો છો તે ફક્ત શબ્દો છે મૂળભૂત રીતે આપણને આપણી માટે સૌથી ઉચ્ચતમ કોટીની ખુશાલી જોઈએ છે તમારું શરીર જો ખુશ હોય તો આપણે તેને સારું આરોગ્ય કહીએ છીએ તે જો હજી સારું બને તો આપણે તેને સુખ કહીએ છીએ તમારું મન જો સુખદ હોય તો આપણે તેને શાંતિ કહીએ છીએ અને તે ખૂબ જ સુખદ હોય તો આપણે તેને ખુશી કહીએ છીએ અને તમારી લાગણીઓ સુખદ બને તો આપણે તેને પ્રેમ કહીએ છીએ અને તે જો ખૂબ જ સુખદ બને તો તેને કરુણા કહીશું તમારી જીવનની ઉર્જાઓ જો સુખદ બને તો આપણે તેને આનંદ કહીશું અને જો ખૂબ જ સુખદ બને તો પરમાનંદ કહીશું તમારી આસપાસનું વાતાવરણ જો સુખદ બને તો આપણે તેને સફળતા કહીશું ફક્ત ફક્ત તમારી આસપાસના વાતાવરણને સુખદ બનાવવા માટે તમને આ બધા લોકોના સહયોગની જરૂર છે કારણ કે બાહ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે ઘણા લોકોની જરૂર પડતી હોય છે તમે કદાચ બધાને ઓળખતા પણ નથી તમે સમજ્યા તમે તમારી માટે એક સુંદર પરિસ્થિતિનું નિર્માણ કરવા માગો છો અને તમને એ પણ નથી ખબર કે તે ક્ષેત્રમાં કેટલી શક્તિઓ કામ કરે છે જો તમે થોડી શક્તિઓનો લાભ ઉઠાવી શકો અને તે સહયોગ આપે તો વસ્તુઓ થશે જો તેઓ સહયોગ ન આપે તો નહીં થાય પરંતુ સુખદ શરીર માટે સુખદ મન માટે સુખદ ભાવના અને ઉર્જાઓ માટે તમે સો ટકા જવાબદાર છો હા કે ના પરિસ્થિતિ આસપાસની પરિસ્થિતિને નિર્માણ માટે તમને લોકોના સહયોગની જરૂર છે બાકી તે નહીં થાય તો ફક્ત સફળતા માટે તમને સહયોગ જોઈશે પોતાની જાતને સુખદ રાખવી એ સો ટકા તમારા પર છે તો અત્યારે તમે જાણો છો કે તમે શાંતિમય બનવા માગો છો પરંતુ કોઈક બીજું કંઈક કરી રહ્યું છે શું કરી રહ્યું છે એ જ કે જે તેમને સૌથી સારી રીતે આવડે છે તેઓ તમને અપશબ્દો બોલી રહ્યા છે કેમ કારણ કે તેમને એ જ આવડે છે હા કે ના કારણ કે તેઓ પોતાના જીવનને એટલું જ જાણે છે તેથી જ આમ કરી રહ્યા છે તમે જો ચીડાઈ જશો અને એમ વિચારશો કે તેમને પણ કંઈક થાય જો આ વસ્તુઓ ગુસ્સો નારાજગી ધ્રુણા આ બધા ઝેર જે તમે પીવો છો અને આશા રાખો છો કે બીજાનું મૃત્યુ થાય ના જીવન તે પ્રમાણે નથી ચાલતું તમે ઝેર પીશો તો તમારું જ મૃત્યુ થશે તમે જો ઝેર પીઓ તો તમે જ મૃત્યુ પામશો આ વ્યાજબી નથી હું ઝેર પીવું અને તમારું મૃત્યુ થાય એ શું યોગ્ય છે તો જે લોકો ગુસ્સા નારાજગી અને ધ્રુણામાં છે તેઓ ઝેર પી રહ્યા છે હું જ્યારે ઝેર શબ્દનો ઉપયોગ કરું છું તો તે નૈતિકતા વિશે નથી આજે પૂરતું મેડિકલ પ્રમાણ ઉપલબ્ધ છે કે અમે તમારા લોહીની તપાસથી બતાવી શકીએ કે પાંચ મિનિટ તમે અત્યારે લોહી તપાસો અને પાંચ મિનિટ ખૂબ જ ગુસ્સો કરો પછી તપાસો તમે જોશો કે ખરેખર તમે રાસાયણિક રીતે ઝેરી થઈ ગયા છો તો વાસ્તવમાં ઝેરી તમે થાવ છો પણ વિચારો છો એમ કે સામેવાળી વ્યક્તિને તેનું નુકસાન થાય ના તેનાથી તમને જ નુકસાન થશે તો મને આમાં કોઈ સમજદારી નથી લાગતી વાત બસ એટલી છે કે પ્રશ્ન નૈતિકતાનો નથી કે ગુસ્સે થવું જોઈએ કે નહીં જો તમે પોતાને અસ્તવ્યસ્ત કરવા ઈચ્છો છો તો તે તમારી મરજી છે